ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ ગ્રંથના માધ્યમે એક બહુ મજાની સાયકોલોજી આપણને આપી રહ્યા છે. તમારી દુનિયાના સાયકોલોજીસ્ટો રૂપિયા ખંખેરવા સિવાય બીજું કાંઈ નથી કરતા. તમે જરાક ભગવાનના શાસનની અંદર ઊંડા ઉતરો, કોઈ કોઈ શાખા એવી નથી કે જે પ્રભુના શાસનની અંદર ના હોય. તમને સાયકોલોજી તો એને લગતા ગ્રંથો છે, તમારે ફૂડ સાયન્સ સમજવું છે તો એને લગતા પણ ગ્રંથો છે, મૃત્યુ ઉપર તમારે ચિંતન કરવું છે, મરણ સમાધિ તંદુલ વૈચારિક પયનના તમારે ધ્યાન ઉપર ઊંડા ઉતરવું છે તો ધ્યાન સતત 63 દુર્ધ્યાન એની જબરજસ્ત વાતો છે. કોઈ શાખા વર્તમાન વિશ્વની એવી નથી કે જેના આન્સર આપણા 45 આગમમાંથી ક્યાંય ન મળી શકે. ઉપાધ્યાય વિનય વિજય મહારાજ કહે છે, આપણા જ ભીતરની અંદર સ્વર્ગ છે, આપણા જ ભીતરમાં નરક છે. શું ઊભું કરવું તમારા હાથમાં છે. તમે આર્ત અને રૌદ્ર ધ્યાનના રવાડે ચડી જાઓ, તમારી પાસે નરક છે. ધર્મ અને શુક્લ ધ્યાનના માર્ગે ચાલ્યા જાઓ, તમારી પાસે સ્વર્ગ છે. એમણે બહુ સરસ વાત કરી, આ ભીતરમાં સમતાના અંકુર જો પેદા કરવા હોય તો 12 ભાવનાઓથી તમારા આત્માને ભાવિત કરવો પડશે. આ 12 ભાવનાને એકદમ શોર્ટમાં જો કહેવું હોય તો પોઝિટિવિટી. સતત તમારું માઇન્ડ તમે પોઝિટિવ રાખો, તમારા ભીતરમાં સમતાના અંકુરો ફૂટશે. અને જો તમે પોઝિટિવિટીમાંથી ખસ્યા, નેગેટિવિટીમાં ચાલ્યા ગયા, તો આર્ત અને રૌદ્ર ધ્યાન ટાંપીને બેઠા છે. એના પરિણામો રૂપી અગ્નિ એ શું કરે છે, તમારા ભીતરમાં રહેલા વિવેકને બાળી નાખે છે. આ બે ધ્યાનની તાકાત છે. આ દુર્ધ્યાનની એવી તાકાત છે કે તમારું માઇન્ડ ઓફ બેલેન્સને ખોરવી નાખે. તમે ગમે તેટલા હોશિયારો, ભણેલા ગણેલા હો, 5ની વચ્ચે તમારું નામ લેવાતું હોય, સમાજમાં તમારું નામ બહુ ઈમાનદાર વ્યક્તિ તરીકે, પણ ક્યારેક એવા સંજોગ અને પરિસ્થિતિ આવે એ વખતે જો તમારું બેલેન્સ ઓફ માઇન્ડ ના રહ્યું, ખતમ, આર્ત ધ્યાન તમારા પર ચડી બેસશે, તમારો વિવેક, તમારું બેલેન્સ ખોરવી નાખશે, અને આજ સુધી ભેગી કરેલી તમારી ઇજ્જત આબરૂને ધૂળમાં મિલાવી દેશે. એટલી તાકાત છે દુર્ધ્યાનની.